હરિયમ બાળકો, ચલો આપણે સ્મોલ આલ્ફાબેટ ટી નોટમાં લખી દીધો તો ભાઈ બધાએ. તો આજે આપણે સ્વાપોથીમાં સ્મોલ આલ્ફાબેટ ટી લખવાનો છે. જુઓ, તમારી પાસે આવી ચોપડી છે, આ રહ્યો સ્મોલ આલ્ફાબેટ ટી, બરાબર. ટી ફોર ટાઈગર, એટલે આજે આપણે આમાં લખવાનું છે, બરાબર. તો દરેક જણ ચોપડી કાઢી દેજો. ચલો, બધાએ ચોપડી કાઢી દીધી. તો આપણે ટી તમે નોટમાં લખ્યો એટલે તમને આવડી તો ગયો જશે ને બધાને. પણ એવું નહીં કે આજે લખ્યું તો બીજા દિવસે ફરી લખવાનું થાય ત્યારે આપણે ભૂલી જઈએ, બરાબર. એ પછી ગમે ત્યારે લખવાનું હોય ત્યારે આપણને યાદ હોવું જોઈએ કે ટી કેવી રીતે લખવાનો છે, કે ક્યુ કેવી રીતે લખવાનું છે. હવે ટી પર શું થાય? ટાઈગર, ટાઈગર એટલે વાઘ. ટી ફોર ટોય, ટોય એટલે રમકડું. ટી ફોર ટેલિફોન, ટેલિફોન એટલે ટેલિફોન. ટી ફોર ટ્રી, ટ્રી એટલે ઝાડ. શું થાય? ટી ફોર ટ્રી, ટ્રી એટલે ઝાડ. પછી ટી ફોર ટેપ, ટેપ એટલે નળ. ટી ફોર ટેપ, ટેપ એટલે નળ, બરાબર. આ રીતે આપણે ટીના આટલા બધા ચિત્રો થાય છે. હવે ટી ફોર ટોમેટો થાય, ટોમેટો એટલે ટામેટો. હવે આપણે કેપિટલ ટી લાલ લીટી ઉપર આડી લીટી અને વાદળી લીટી સુધી ઊભી લીટી, બરાબર. પણ આપણે સ્મોલ આલ્ફાબેટ નો ટી લાલ લીટી થી અહીંયા વાદળી લીટી સુધી લઈ જવાનું અને નીચે વાળીને આડી લાઈન કરી દેવાની છે. અને
आड़ी लीटी बराबर जुओ वादी लीटी सुधी आ लीटी पर आड़ी लीटी कर देवानी वादी लीटी पर बराबर एटले बधानी एक सरखी थाय अहीं आ रीते आम वाड़ी देवानुं अने अहीं जेम आपणे जे करता था ने आ बाजु जे करीए एम आने टी ने आ साइडे करवानुं छे अने आड़ी लीटी ए थोड़ीक ज करवानी नानी पछी आम आटले सुधी आवी करवानी नथी बराबर आ लीटी आटली नानी ज करवानी छे ख्याल आवी गयो बधाने तो चलो आपणे हवे अहींया लखीशुं હવે જુઓ અહીંયાથી વાદળી લીટી સુધી આપણે ઊભી લીટી કરીને અહીંયા વળાંક લઈશું અને અહીંયા આડી લીટી કરીશું બરાબર ટી ફોર ટાઈગર ટાઈગર એટલે વાઘ 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 ટી ટ્રી એટલે
ઝાડ. ટી ફોર ટ્રી, ટ્રી એટલે ઝાડ. ટી ફોર ટ્રી, ટ્રી એટલે ઝાડ. ટી ફોર ટેપ, ટેપ એટલે નળ. 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 તમારે ચોપડીમાં આવી રીતે ખાના દોરીને કમ્પ્લીટ આપેલું છે, તો એમાં વ્યવસ્થિત લીટીમાં એકની નીચે એક એ રીતે સરસ લખવાનું છે. બરાબર. હવે છે કે સ્પેલિંગ નીચે આપેલા છે એમાં આપણને જ્યાં ટી દેખાય, આજે આપણે શું શીખ્યા, ટી, તો જ્યાં આપણને ટી દેખાય છે ત્યાં આપણે ગોળ કરવાનું છે. પછી છે કાઈટ, કે આઈ ટી ઈ, કાઈટ એટલે પતંગ. પછી છે ટી એ આઈ એન, ટેઈલ એટલે પૂંછડી. આ ટેઈલ એટલે પૂંછડી થાય, ગાય ભેંસ વધારે પૂંછડી હોય છે ને, તો પૂંછડીને અંગ્રેજીમાં ટેઈલ કહેવાય. પછી એફ એ ટી ફેટ, ફેટ એટલે જાડું. પછી સી એ ટી, સી એ ટી, કેટ એટલે બિલાડી. પછી છે ટી એ ડબલ એલ, ટોલ એટલે ઊંચો. પછી એલ આઈ એફ ટી લીપ. પછી ટો, ટી ઓ ઈ. હવે આપણે જુઓ આ સ્પેલિંગ લખ્યા છે, તો સ્પેલિંગમાં આપણને આમાં આપણે બધા જ આલ્ફાબેટ શીખી ગયેલા છીએ. બરાબર. જ્યાં આપણને ટી દેખાય ત્યાં ગોળ કરવાનું છે. તો જો અહીંયા આપણે બીજા આગળના આલ્ફાબેટ પણ સમજતા જઈશું. આ શું છે, ટી, આ છે એ, અને આ પી, પી ફોર
પેરટ અને આ છે એ ફોર એપલ બરાબર તો આને વાંચાય ટી એ પી ટેપ એટલે ન તો અહીંયા આપણે ગોળ ક્યાં કરીશું અહીંયા ટી ઉપર જો અહીંયા શું છે આ કે પછી આ એક ઉભી લીટી ને ઉપર ટપુ હોય એને શું કહેતા આઈ પછી ટી અને ઊંધો સાંકડો ઈ ઈ ફોર એલિફન્ટ તો કે આઈ ટી ઈ તો ટી ક્યાં છે આ રહ્યો ટી હવે આ શું છે ટી એ આઈ એલ ટે ઇલ એટલે પૂંછડી અહીંયા આપણે ટી ક્યાં છે તો ટી ઉપર ગોળ હવે આ શું છે એફ શું છે એફ એ પછી આ છે એ અને આ ટી એફ એ ટી ફેટ એટલે જાડું ચલો આ શું છે સી આ એ અને ટી સી એ ટી કેટ એટલે બિલાડી આ ટી ઉપર ગોળ હવે આ છે ટી એ અને આ ડબલ એલ બે એલ હોય એટલે કહેવાય ડબલ એલ ટી એ ડબલ એલ ટોલ એટલે ઊંચું ચલો હવે આ છે એલ આઈ પછી આ છે એફ અને ટી જો એફ અને ટી બંને સરખા દેખાય ટી ને એ આમ નીચે કરવાનું છે અને એફ ને એવું જ ઉપર કરવાનું આ ઊંધો આમથી આમ કે આમથી આમ બરાબર આ ટી ને આમ સીધો કરો તો એફ દેખાય અને એફ ને ઊંધો કરો તો ટી દેખાય બરાબર એટલે એમાં આપણે ધ્યાન રાખવાનું કે ઉપર વાળેલું હોય તો એફ અને નીચે હોય તો ટી તો અહીંયા આપણે ટી ઉપર ગોળ હવે આ છે ટી પછી ઓ અને ઈ તો ટી ઉપર ગોળ બરાબર તો આ રીતે બધાએ ચોપડીમાં ટી લખવાનો છે હવે આપણે એબીસીડી બોલીશું H for hat.
કાઈટ, કાઈટ એટલે પતંગ. L for લાયન, લાયન એટલે સિંહ. L for લેમ્પ, લેમ્પ એટલે લાઈટ. M for મેંગો, મેંગો એટલે કેરી. M for મંકી, મંકી એટલે માંદરો. N for nose, nose એટલે નાક. N for nest, nest એટલે માળો. O for orange, orange એટલે નારંગી. P for parrot, parrot એટલે પોપટ. P for peacock, peacock એટલે મોર. Q for queen, queen એટલે રાણી. Q for quick, quick એટલે પીછું. R for rabbit, rabbit એટલે સસલું. R for rose, rose એટલે ગુલાબ. S for sun, sun એટલે સૂર્ય. S for swan, swan એટલે હંસ. T for tiger, tiger એટલે વાઘ. T for toy, toy એટલે રમકડું. T for telephone, telephone એટલે telephone. T for tree, tree એટલે ઝાડ. T for tap, tap એટલે નળ. U for umbrella, umbrella એટલે છત્રી. U for uniform, uniform એટલે uniform. V for van, van એટલે van. V for vegetable, vegetable એટલે શાકભાજી. W for watch, watch એટલે ઘડિયાળ. X for Christmas, Christmas એટલે નાતા. Y for yak, yak એટલે yak. Z for zebra, zebra એટલે zebra. બરાબર, આ રીતે આપણે એબીસીડી રોજે રોજ બોલવાની છે અને જે તે આલ્ફાબેટ લખવાના છે. બરાબર,
રોજ તમારે એક વખત આંખ બોલવાના, બીજા દિવસે એબીસીડી બોલવાની, એના બીજા દિવસે દિવસ કક્કો બોલવાનો, રોજે રોજ આ રીતે મારા પરથી આપણે બોલવાનું છે. બરાબર? તો આ સાબુતીમાં સરસ અક્ષરે લખી દેજો. હરિ ઓમ.